મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસનું ફોર્મ કઈ રીતે ઘર બેઠા ઓનલાઈન ભરી શકો છો તમારે સાયબર કાફે કે સીએસસી સેન્ટરે કંઈ પણ જવાની જરૂરત નથી તમે બિલકુલ ફ્રીમાં પોતાની રીતે પોતાના મોબાઈલ ફોનથી અથવા તો પોતાના લેપટોપ કે કમ્પ્યુટરથી ફોર્મ ભરી શકશો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ડિટેલ્સ જાણવાના છીએ કે તમારે કઈ રીતે ફોર્મ સબમિટ કરવાનું છે ત્યારબાદ તમારે તે ફોર્મ કઈ જગ્યાએ જમા કરવાનું છે અથવા તો કંઈ પણ જગ્યાએ જમા કરવાનું નથી એ સંપૂર્ણ ડિટેલ્સ આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયો સ્કીપ કર્યા વિના સંપૂર્ણ જોજો જેથી તમને પૂરેપૂરી વાત સમજમાં આવે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ તો તમે આરટીઈ ગુજરાતની આવડી આ આર ટી ઈ ડોટ ઓ આર ગુજરાત ડોટ કોમ આ સાઇટને તમે ઓપન કરી લેશો તમે જો સર્ચ બોક્સમાં ટાઈપ કરશો તો પણ આવી જશે અથવા તો તમને આ સાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ત્યાં પણથી આ સાઇટ ઓપન કરી શકો છો ત્યારબાદ જો તમે અહીંયા જોશો ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો તો તમે ત્યાં આગળ ક્લિક કરશો તો તમને એક પીડીએફ મળશે એ પીડીએફમાં લખેલું હશે કે તમારે રાઈટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજો ફરજિયાત જોઈશે અથવા તો એવા પણ તમને દસ્તાવેજો ત્યાં આગળ જણાવવામાં આવેલા છે જે મરજીયાત હશે મતલબ કે તમારે લાગુ નથી પડતા તો એ તમારી પાસે નહીં હોય તો પણ ચાલશે તો તમે અહીંયાથી એકવાર ક્લિક કરી અને એ પીડીએફ જોઈ લેજો વાંચી લેજો જેથી તમને ખ્યાલ આવે કે કયા કયા દસ્તાવેજ તમારે જરૂરી છે તથા દોસ્તો સામાન્ય રીતે બેઝિકલી તમારે જે ડોક્યુમેન્ટ્સ જોશે આ ફોર્મ ભરવા માટે તે તમને હું જણાવી દઉં છું તે તમે નોટ કરી લેજો સૌ પ્રથમ તો તમારે બાળકનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો જોઈશે બાળકનું આધાર કાર્ડ જોઈશે માતાનું આધાર કાર્ડ જોઈશે પિતાનું આધાર કાર્ડ જોઈશે જાતિનો દાખલો જોઈશે આવકનો દાખલો જોઈશે તથા બાળકનું જન્મ પ્રમાણપત્ર જોશે તથા ફાધર અથવા તો મધરની એક સિગ્નેચર જોશે તમારે કોઈપણ બ્લેન્ક પેપર લઈ લેવાનો રહેશે એની ઉપર તમારે પોતાની સિગ્નેચર કરવાની છે ફાધર અથવા તો મધરે ત્યારબાદ એને તમારે અપલોડ કરવાની રહેશે અને તમે જો અહીંયા ક્લિક કરશો ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ તો ત્યાં તમને જણાવવામાં આવશે કયા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના રહેશે મેં તમને જે ડોક્યુમેન્ટ્સ અત્યારે જણાવ્યા તે જ ડોક્યુમેન્ટ્સ તમારે ત્યાં અપલોડ કરવાના રહેશે તથા અહીંયા તમને ઓનલાઈન આરટીઈમાં ફોર્મ ભરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે જો તમને કોઈ પણ કન્ફ્યુઝન છે તો તમે અહીંયા આગળ જઈ અને રીડ કરી શકો છો જેથી તમારી કન્ફ્યુઝન દૂર થઈ જાય અને અહીંયા આગળ શાળાની યાદી તમને મળી રહેશે કે રાઇટ ટુ એજ્યુકેશનમાં કઈ કઈ શાળાઓનો સમાવેશ થયો છે મિત્રો તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તેની આસપાસના એરિયામાં જે પણ સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો છે કે અન્ય કોઈ પણ સ્કૂલો છે જે આરટીઈની અંદર આવરી લેવામાં આવી છે તે સ્કૂલોની યાદી તમને અહીંયા આગળથી મળી લેશે તમે અહીંયા આગળથી એ યાદી ચોક્કસથી તપાસી લેજો તમે જેવું શાળાની યાદી પર ક્લિક કરશો એની બાદ તમને એક પીડીએફ મળશે એ પીડીએફમાં બધી સ્કૂલો લખેલી હશે તમારા સિટીની તો તમે એકવાર ચોક્કસ ચકાસી લેજો કે તમારે કઈ સ્કૂલમાં એડમિશન લેવાનું છે કઈ સ્કૂલમાં નહીં તો અહીંયા આગળ અરજીની સ્થિતિ એટલે કે એપ્લિકેશન સ્ટેટસ એટલે કે જેવી તમે આરટીની એપ્લિકેશન કરી નાખો છો ત્યારબાદ તમારે વખતો વખત જાણવું હોય છે કે તમારી એપ્લિકેશન મંજૂર થઈ કે નથી થઈ અથવા તો ક્યાં આગળ પહોંચી તો તમે એની સ્થિતિ અહીંયા આગળથી જ જે ચેક કરી શકતો અહીંયા આગળ તમારે પોતાનો એપ્લિકેશન નંબર ત્યારબાદ બાળકની જે બર્થ ડેટ છે એ નાખી અહીંયા સબમિટ કરશો તો આપની એપ્લિકેશન સ્થિતિ અહીંયા આપને જણાવવામાં આવશે ત્યારબાદ અહીંયા પ્રિન્ટ અરજી પરથી તમે પોતાનું અરજી ફોર્મ જે છે એ પ્રિન્ટ કરી શકો છો પોતાની એપ્લિકેશન નંબરના આધારે અને ડેટ ઓફ બર્થના આધારે અને જો તમારું આર ટી ફોર્મ મંજૂર કરવામાં આવે છે તો તમે અહીંયા પરથી પોતાનું એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ દોસ્તો તમે નીચે સ્લાઇડ કરશો તો અહીંયા તમને એપ્લિકેશનનું જે કંઈ પ્રોસેસ હશે તે જણાવવામાં આવી છે સૌ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ જિલ્લા દ્વારા તમારું ફોર્મ મંજૂર થશે ત્યારબાદ ઓનલાઈન બેઠકની આપને ફાળવણી કરવામાં આવશે અને ત્યારબાદ પ્રવેશપત્ર જે છે તે પ્રિન્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તમને જે સ્કૂલ મળી છે ત્યાં આગળ તમે પ્રવેશ મેળવી શકશો તથા દોસ્તો તમારે જોવું કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે તો તમે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો મદદ માગી શકો છો અહીંયા તમે જેવું હેલ્પલાઇન પર ક્લિક કરશો એટલે અલગ અલગ જિલ્લાના અલગ અલગ બધા જ હેલ્પલાઇન નંબર તમને જણાવવામાં આવશે તે નંબર ઉપર ફોન કરી તમે તમારી સમસ્યા રજૂઆત કરી શકો છો ત્યાંથી તમને સમાધાન મળશે ત્યારબાદ હવે વાત કરશું કે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરી શકશો તો એના માટે ઉપર સ્લાઇડ કરી અહીંયા ઓનલાઈન અરજી પર તમે ક્લિક કરી લેશો ત્યારબાદ અહીંયા નવી એપ્લિકેશન પર ક્લિક કરી લેશો અને જો તમે ચાલુ અરજીએ ટેકનિકલ ખામીના કારણોસર ચાલુ અરજીએ બહાર આવી જાઓ છો તો તમે અહીંયા એપ્લિકેશન અને જન્મ તારીખ નાખી તમે પોતાની એપ્લિકેશનમાં કન્ટિન્યુ કરી શકશો તમે જ્યાં આગળ હતા ત્યાં આગળ જ તમે રીડાયરેક્ટ થઈ જશો તો આપણે નવી એપ્લિકેશન પર ક્લિક કરી લેશું આર એપ્લિકેશન સબમિટ કરવા માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે ફોર્મ એ ફોર્મ બી શાળા પસંદગી અપલોડ ડોક્યુમેન્ટ કન્ફર્મેશન અને ત્યારબાદ અરજી પ્રિન્ટ અને જો તમે ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પણ બદલવા ઈચ્છતા હો તો અહીંયાથી તમે એ પણ કરી શકશો તો એપ્લિકેશન કરવા માટે સૌ પ્રથમ તમારે બાળકની વિગત આપવાની રહેશે સૌ પ્રથમ તો અહીંયા બાળકનું નામ બાળકના પિતાનું અથવા તો વાલીનું નામ અહીંયા એડ કરી દો અને ત્યારબાદ અહીંયા લાસ્ટમાં બાળકની જે અટક છે તે આપણે એડ કરી દઈશું અહીંયાથી બાળકનો જે કાંઈ આધાર કાર્ડ નંબર છે એન્ટર કરી દેશો અને અહીંયાથી બાળકની બર્થ ડેટ જે છે તે તમે એડ કરી દેશો અને અહીંયાથી બાળકની જે કંઈ જેન્ડર છે બોય અથવા ગર્લ તે તમે સિલેક્ટ કરી લેશો અને ત્યારબાદ અહીંયાથી તમારે બાળકના માતા પિતાની અથવા તો વાલીની ડિટેલ્સ આપવાની રહેશે જો બાળકના માતા પિતા નથી તો તમે એમની વાલીની ડિટેલ્સ આપ આપશો એટલે કે તેમના ગાર્ડિયન એની કોણ શાળ સંભાળ કરે છે તેમની વિગત તો હું અહીંયા માતા પિતા સિલેક્ટ કરી લઈશ ત્યારબાદ નીચે સ્લાઇડ કરીશ અહીંયા માતાનું પ્રથમ નામ અહીંયા આગળથી માતાનું પ્રથમ નામ મિડલ નામ અહીંયા આગળ અટક એડ કરી દેશો અહીંયા આગળ માતાનું આધાર કાર્ડ નંબર એડ કરશો માતાનું પાન નંબર જો છે તો અહીંયા એડ કરશો માતાની શૈક્ષણિક લાયકાત શું છે તે અહીંયાથી તમે સિલેક્ટ કરી લેશો અને લાસ્ટમાં માતા જો કોઈ વ્યવસાય કરે તો એ અને અનએમ્પ્લોયમેન્ટ હોય અથવા તો ઘરકામ કરતી હોત હોય તો તમે એ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો તમારે અહીંથી પિતાની ડિટેલ્સ એડ કરવાની રહેશે પિતાનું પ્રથમ નેમ મિડલ નેમ અટક પિતાનું આધાર કાર્ડ નંબર પિતા પાસે પાન કાર્ડ જો હોય તો એ નતર એને મૂકી શકો છો ત્યારબાદ અહીંયાથી પિતાની શૈક્ષણિક લાયકાત શું છે તે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો અને પિતા શું વ્યવસાય કરે છે તે તમે અહીંથી સિલેક્ટ કરી લેશો અને ત્યારબાદ અહીંયા તમારે બેંક ડિટેલ્સ આપવાની રહેશે બાળકની અથવા તો પેરેન્ટ અથવા ગાર્ડિયનની અને અથવા તો બંનેની તમે ડિટેલ્સ આપી શકો છો તો હું થોડુંક ઉપર સ્લાઇડ કરી લઈશ હું અહીંયા આગળ પેરેન્ટ્સની ડેટા આપવાનો છું તો હું ક્લિક કરી દઈશ અને અહીંયા નીચે તમારે વાલીનો જે કંઈ બેંક એકાઉન્ટ નંબર હશે મિતા માતા અથવા તો પિતાનો એ એડ કરવાનો રહેશે અહીંયા આગળ એફએસી કોડ એન્ટર કરવાનો રહેશે વાલીના બેંકનું નામ અહીંયા એડ કરશો વાલીના બેંકની બ્રાન્ચનું નામ એડ કરશો હોલ્ડરનું નામ શું છે એ એડ કરશો અને એકાઉન્ટ સાથે કોઈપણ જે આધાર આઈડી જોડાયેલું છે આધાર કાર્ડ નંબર એ એડ કરી દેશો અહીંયા આગળ આપ મોબાઈલ નંબર એન્ટર કરી દેશો એ મોબાઈલ નંબર આપ એન્ટર કરશો જે ચાલુ હોય કેમ કે એના ઉપર મેસેજ આવશે અહીંયા કન્ફર્મેશન માટે એકવાર પાછો મોબાઈલ નંબર એડ કરી અહીંયા આગળ વાલીની ઈમેલ આઈડી એડ કરીને લાસ્ટમાં તમારે અહીંયા નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે ફોર્મ બી પર આવી જશો અહીંયા પ્રવેશનો વર્ગ તો ઓલરેડી સિલેક્ટેડ જ હશે તો તમારે એ જ રહેવા દેવાનું છે અને તમે એમાં ચેન્જીસ પણ નહીં કરી શકો અને અહીંયા આગળથી તમે સિલેક્ટ કરી લેશો કે તમે બાળકને કઈ મીડિયમમાં ભણાવવા માગો છો ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી મીડિયમમાં હિન્દીમાં મરાઠીમાં કે ઉર્દુમાં કે અન્ય કોઈ લેંગ્વેજમાં તો તમે એ અહીંથી સિલેક્ટ કરી લેશો ત્યારબાદ દોસ્તો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે કેટેગરી ઓફ એપ્લિકેશન યાની કે તમે તમારું બાળક જે છે એ એસસી બી ઓબીસીમાં આવે છે એસસી એસટીમાં આવે છે બીપીએલમાં આવે છે જનરલ કેટેગરીમાં આવે છે કે સિંગલ ગર્લ છે કે અપંગ બાળક છે તે તમે અહીંથી જે એની કેટેગરી હશે તે અહીંથી સિલેક્ટ કરી લેશો પરંતુ બાળકો તમે જે અહીંથી સિલેક્ટ કરશો તે કેટેગરીનું તમારે પ્રમાણપત્ર બાદમાં અપલોડ કરવાનું રહેશે તો અહીંયા આગળથી તમારી કેટેગરી તમે સિલેક્ટ કરી લેશો તમારા બાળકની કેટેગરી સિલેક્ટ કરી લેશો અને અહીંયા તમને જણાવવામાં આવ્યું છે કે તમે જો મહાનગરપાલિકાની હદમાં રહો છો તો તમારે મહાનગરપાલિકા સિલેક્ટ કરવાનું રહેશે મહાનગરપાલિકાનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અધરવાઇઝ તમે જો અર્બન એરિયામાં આવતા હોય તો તમારે શહેરી પસંદ કરવાનું રહેશે તો અહીંયા આગળથી તમે સિલેક્ટ કરી લેશો તમે રૂરલ એરિયામાં રહો છો કે અર્બનમાં અહીંયાથી તમે સિલેક્ટ કરી લેશો ત્યારબાદ અહીંયા આગળથી સિલેક્ટ કરી લેશો તમે તમારો પોતાનો જિલ્લો જે જિલ્લામાં તમે વસવાટ કરો છો તે અહીંયા આગળથી તમે આવકના દાખલામાંથી વાર્ષિક આવક એડ કરી લેશો કેટલી છે આવકના દાખલાની જે કંઈ ડેટ છે તે તમે અહીંયા આગળ એડ કરી દેશો અને અહીંયા આગળ તમારે પોતાનું પૂરું એડ્રેસ એન્ટર કરવાનું રહેશે ઘર શેરી વિસ્તાર લેન્ડમાર્ક પિનકોડ તાલુકો સિલેક્ટ કરશો ગામ સિલેક્ટ કરશો વોર્ડ સિલેક્ટ કરશો અને મિત્રો ત્યારબાદ અહીંયા આગળથી તમારે અક્ષાંશ અને રેખાંશ એડ કરવાનું રહેશે ગૂગલ મેપની મદદથી એ તમારે કઈ રીતે કરવાનું છે એ હું તમને શીખવવાનો છું તમે ધ્યાનથી સમજો અને શીખજો સૌપ્રથમ તમને અહીંયા લોકેટનું આ સિમ્બોલ દેખાઈ રહ્યો છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ તમારે લોકેશનની પરમિશનને ઉપરથી અહીંયા આગળથી અલો કરી દેવાનું છે તમે જેવું જ તે અલો કરશો ત્યારબાદ તમારી જે પરમિશન છે તે અલો થઈ જશે અને આવી રીતે ગૂગલ મેપ ઓપન થઈ જશે અહીંયા આગળથી તમે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ કરી શકશો ત્યારબાદ તમારે ગૂગલ મેપને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાના છો અહીંયા આગળ ક્લિક કરીને તો ગૂગલ મેપ જે છે તે ફૂલ સ્ક્રીનમાં આવી જશે ત્યારબાદ તમે અહીંયા આગળથી ઝૂમ ઇન અને ઝૂમ આઉટના જરિયે પોતાનું સિટી અને પોતાનો એરિયો જે છે એ સિલેક્ટ કરી લેશો અને જ્યાં આગળ તમે રહેતા હોય ત્યાં આગળની લોકેશન પર તમે ક્લિક કરી આ જે લોકેટનું સિમ્બોલ છે ત્યાં આગળ ક્લિક કરી લેજો તો તે તમારી લોકેશન જે છે અહીંયા સેટ થઈ જશે અને એના અક્ષાંશ રેખાંશ અહીંયા ઓટોમેટિકલી આવી જશે આવી રીતે તમારે અક્ષાંશ અને રેખાંશ સિલેક્ટ કરી લેવાના છે અને અહીંયા આગળ નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ જે આપની એપ્લિકેશન છે એ સક્સેસફુલી સબમિટ થઈ જશે અહીંયા આગળ તમે જોઈ શકો છો અને અહીંયા આગળ નીચે દોસ્તો તમને તમારો એપ્લિકેશન નંબર પર અહીંયા જણાવવામાં આવી દેશે અને અહીંયા નીચે તમારા બાળકની ડેટ ઓફ બર્થ પણ તો તમે આ જે સ્ક્રીનશોટ આનો એકાદો પાડી લેશો અથવા તો મોબાઈલમાં ફોટો પાડી લેશો જેથી તમને તમારો એપ્લિકેશન નંબર યાદ રહે અને અહીંયા આગળથી તમે પોતાના એપ્લિકેશન નંબરને કોપી પણ કરી શકો છો ત્યારબાદ અહીંયા તમે નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી લેશો ત્યારબાદ મિત્રો તમે શાળાની પસંદગી પર આવી જશો સૌ પ્રથમ તમને અહીંયા ડાયશ કોડ શાળાનું પૂરું નામ અને એડ્રેસ ડિસ્ટન્સ કેટલું છે તમારા ઘરથી એ અને ત્યાં આગળ કયા બોર્ડ સુધી શિક્ષણ અવેલેબલ છે એ અને સ્કૂલનો ટાઈપ શું છે એ અને ત્યાં આગળ કેટલી આરટીની સ્કૂલ સીટ્સ અવેલેબલ છે એ તમને અહીંયા આગળ ચડાવવામાં આવશે અને તમે જો દોસ્તો કોઈ પણ સ્કૂલને સર્ચ કરવા માંગો છો તો અહીંયા આગળ તમારે ડાઇસ નંબર એડ કરી દેવાનો રહેશે ત્યારબાદ તે જે સ્કૂલ છે તે અહીંયા તમારી સમક્ષ આવી જશે આરટીઈમાં કઈ કઈ સ્કૂલ અવેલેબલ છે જો તે તમારે જાણવું હોય તો તમને પીડીએફ ક્યાંથી મળશે મેં તમને એ વિડીયોની સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું તમે જો એ ના જોયું હોય તો તમે વિડીયોના સ્ટાર્ટિંગમાં જજો તમને ત્યાં આગળથી પીડીએફ મળી જશે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે એની ટ્રીક મળી રહેશે અને ત્યારબાદ દોસ્તો જો તમે અહીંયાથી આ નીચે સ્લાઇડ કરશો તો તમારા ઘરની નજીક તમારે તમે જે લોકેશન શેર કરી છે તેની નજીક જે પણ સ્કૂલ અવેલેબલ હશે આરટીઈમાં તે પૂરી સ્કૂલનું લિસ્ટ તમને અહીંયા આગળ જોવા માટે મળી રહેશે અને દોસ્તો અહીંયા આગળ તમારે શાળાની પસંદગી આપવાની રહેશે જેમ કે તમે ઈચ્છો છો કે તમે કોઈ સ્પેસિફિક સ્કૂલમાં કોઈ ચોક્કસ સ્કૂલમાં તમે તમારા બાળકને એડમિશન લેવડાવવા માટે ઈચ્છો છો તો તમને જે સૌથી વધારે સારી લાગતી હોય સ્કૂલ જેમાં તમે એડમિશન અપાવવા ઈચ્છો છો તે તમે ફર્સ્ટ નંબર પર ચોઈસમાં મૂકશો અને સેકન્ડ નંબર પર એના પછી સેકન્ડ નંબરની ત્યારબાદ થર્ડ નંબરની ત્યારબાદ ફોર્થ ત્યારબાદ પાંચમી એ રીતે ટોટલ પાંચ સ્કૂલ સિલેક્ટ કરશો તમે ધારો તો પાંચથી વધારે પણ સ્કૂલો સિલેક્ટ કરી શકો છો પણ પાંચ એ તે ઇનફ છે જો તમને ફર્સ્ટ નંબરની સ્કૂલમાં તમારા બાળકને એડમિશન નહીં મળે કોઈ કોઈપણ કારણસર તો સેકન્ડ નંબરની સ્કૂલમાં મળશે અધરવાઇઝ થર્ડ નંબરની સ્કૂલોમાં મળશે તો એ રીતે તમારે પોતાની રીતે સ્કૂલ સૌ પ્રથમ તો સિલેક્ટ કરી લેવાની રહેશે કે તમે કઈ સ્કૂલને પહેલા ચોઈસ પર મૂકવા માંગો છો કઈ સ્કૂલને બીજી કઈ સ્કૂલને ત્રીજી કઈ સ્કૂલને ચોથી અને કઈ સ્કૂલને પાંચમી ચોઇસ પર મૂકવા માંગો છો ત્યારબાદ તમારે સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે તો દોસ્તો માની લેજો કે મારે પહેલાં નંબરની ચોઇસ પર આ સ્કૂલ સિલેક્ટ કરવી છે તો તેના સામે અહીંયા આગળ પ્લસના આઇકોન પર હું ક્લિક કરી લઈશ જેવો હું પ્લસ પર ક્લિક કરીશ કે એ સ્કૂલ જે છે તે અહીંયા આગળ આવી જશે ફર્સ્ટ નંબરની ચોઇસમાં તો દોસ્તો આવી જ રીતે તમારે બીજી ત્રીજી ચોથી અને પાંચમી સ્કૂલ પણ સિલેક્ટ કરી લેવાની છે અને ત્યારબાદ તમે નીચે સિલેક્ટ કરી લેશો અને અહીંયા નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી લેશો ત્યારબાદ તમે ડોક્યુમેન્ટ અપલોડના સેક્શન ઉપર આવી જશો અહીંયા તમને જણાવવામાં આવેલું હશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે સૌ તો તમે જે કંઈ કેટેગરી સિલેક્ટ કરી હશે તે વિશે તમને જણાવવામાં આવેલું હશે કે આપે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની કેટેગરી પસંદ કરેલ છે તમે કોઈ અન્ય પસંદ કરી હશે તો તે તમને જણાવવામાં આવ્યું હશે એના સિવાય તમારે બાળકનો ફોટો એડ્રેસ પ્રૂફ પેરેન્ટ્સ કાસ્ટ સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટ ઇન્કમ સર્ટિફિકેટ એટલે આવકનો દાખલો અને પેરેન્ટની સિગ્નેચર અપલોડ કરવાની રહેશે તો પેરેન્ટની સિગ્નેચર અપલોડ કરવા માટે બ્લેન્ક પેપર ઉપર તમારે પેરેન્ટે પોતાની સહી કરવાની રહેશે અને તે અપલોડ કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાને રિલેટેડ તમને અહીંયા થોડી માહિતી આપવામાં આવી છે જેમ કે અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ઝાંખી અથવા તો વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવશે તો એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવશે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરશો તેની સાઇઝ ચારસો પચાસ કેબીથી વધારે ન હોવી જોઈએ અને જો ભાડા કરાર તમે અપલોડ કરવાના હોય તો તે પીડીએફ ફોર્મેટમાં હોવું જોઈએ અને પાંચ એમબીથી વધારે તેમની સાઇઝ ન હોવી જોઈએ અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જેપીજી જેપીજી પીએનજી અથવા તો પીડીએફ ફોર્મેટ યુઝ કરવાનું રહેશે તો મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સૌથી પહેલાં તમારા અહીંયાથી લિસ્ટમાંથી જે તે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે જેમ કે ફોટો પેરેન્ટનું કાસ્ટ સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટ આવકનો દાખલો અને પેરેન્ટની સિગ્નેચર તો મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તે અહીંયાથી સિલેક્ટ કરી ચૂઝ ફાઇલ પરથી તે ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરી અને ત્યારબાદ બાજુમાં જે અપલોડ લખેલું છે ત્યાં આગળ ક્લિક કરી તે ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાનું રહેશે જેમ કે તમે જોઈ શકો છો મેં અહીંયા આગળથી ફોટો અપલોડ કર્યો છે અહીંયા કેટેગરી સાઇઝ અહીંયા આગળથી તમે ડોક્યુમેન્ટ જોઈ શકશો અને અહીંયાથી ડિલેટ પણ કરી શકો છો તો એવી રીતે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાના રહેશે બાકીના જે અન્ય પાંચ વધેલા છે તે પણ તો ચાલો હું બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું તો મિત્રો જેવી રીતે મેં ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા તે રીતે તમારે વારાફરતી બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાના રહેશે અને અહીંયા નેક્સ્ટ સ્ટેપ પર આગળ ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ તમને તમારી એપ્લિકેશનનો પ્રિવ્યૂ દેખાડી દેવામાં આવશે તમે જે જે વિગત એડ કરી છે જે કાંઈ માહિતી પૂરી છે તે તમને અહીંયા દેખાડી દેવામાં આવશે તમે એકવાર વેરીફાય કરી લેશો કે એ ડિટેલ્સ સાચી તો છે ને એમાં કોઈ ભૂલ તો નથી જો એમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે એડિટ પણ કરી શકો છો એડિટ કરીને તમે નવી ડિટેલ્સ એડ કરી શકો છો એના માટે ઉપર આપણે વયા જશું અને અહીંયા તમારે જે પણ ડિટેલ્સ એડ કરવાની હોય જેમ કે શાળાઓની વિગત ફોર્મ બી ની વિગત કે ફોર્મ એની વિગત તમે તેના પર જઈ અને તેમાં એડિટ કરી શકશો અને જો સંપૂર્ણ વિગત સાચી હોય તો નીચે સ્લાઇડ કરીને તમે અહીંયા આગળ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી લેશો અને અહીંયા પોપઅપમાં તમને પૂછવામાં આવશે કે તમે કન્ફર્મ છો કે તમારે એપ્લિકેશન સબમિટ કરવી છે એકવાર એપ્લિકેશન સબમિટ કર્યા પછી તમે એમાં એડિટ નહીં કરી શકો તો તમે અહીંયા ઓકે પર ક્લિક કરી દેશો અને ત્યારબાદ તમારી જે એપ્લિકેશન છે તે સક્સેસફુલી કન્ફર્મ થઈ જશે તે તમને અહીંયા આગળ જણાવી દેવામાં આવશે તમારો એપ્લિકેશન નંબર તમને અહીંયા આગળ જણાવી દેવામાં આવશે અને નીચે જણાવેલ છે તમને કે તમારે આ અરજીની પ્રિન્ટ કાંઈ પણ જમા કરવાની નથી તમારી પાસે રાખવાની રહેશે અને પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરીને તમે એપ્લિકેશનની પ્રિન્ટ પર નીકાળી શકો છો દોસ્તો મારામાં આ લેંગ્વેજ અત્યારે સપોર્ટ નથી કરતી તો અહીંયા આગળ મને આ લેંગ્વેજ વ્યવસ્થિત ગુજરાતી લેંગ્વેજ દેખાડતા નથી પણ તમને તમારી જે એપ્લિકેશન પ્રિન્ટ છે તે વ્યવસ્થિત મળી જશે તો તમારે પ્રિન્ટ કરવા માટે ઉપર અહીંયા આગળ જે પ્રિન્ટનું નિશાન છે ત્યાં આગળ વહી જવાનું રહેશે જો તમારા કમ્પ્યુટરમાં પ્રિન્ટર કનેક્ટ હશે તો તમે ઘર બેઠા જ પ્રિન્ટ પર કાઢી શકશો અને જો ના હોય તો તમારે અહીંયા આગળ સેવ એસ પીડીએફ પર ક્લિક કરી અહીંયા સેવ કરી લેવાનું રહેશે અને અહીંયા ડોક્યુમેન્ટનું જે તમે નામ આપવા ઈચ્છતા હોય તે ડોક્યુમેન્ટ ફાઇલનું નેમ આપી દેવાનું રહેશે અને સેવ પર ક્લિક કરશો તો તે તમારી એપ્લિકેશન જે છે એ તમારા કમ્પ્યુટરમાં સેવ થઈ જશે અને કોઈ પણ જગ્યાએથી તમે એની બાદમાં પ્રિન્ટ કઢાવી શકો છો તમે ઈચ્છો તો તમે વોટ્સએપ વેબની મદદથી પોતાના વોટ્સએપમાં આ એપ્લિકેશન લઈ લો અને અન્ય સાયબર કાફીમાં જઈ એની એપ્લિકેશન પ્રિન્ટ તમે કઢાવી શકો એપ્લિકેશન સબમિટ થયા બાદ તમારી એપ્લિકેશન જિલ્લા લેવલે જાય છે ત્યારબાદ ત્યાં આગળથી મંજૂર અથવા તો નામંજૂર કરવામાં આવે છે જો તમારી એપ્લિકેશન મંજૂર થશે તો તમને એ મેસેજ થ્રુ પણ જણાવી દેવામાં આવશે અને તમે તે ઓનલાઈન પણ જાણી શકો છો કે તમારી એપ્લિકેશન મંજૂર થઈ કે પછી નામંજૂર થઈ એ કઈ રીતે જાણવાનું એ હું પણ હું વિડીયોમાં આગળ તમને જણાવવાનો છું જ્યારે એપ્લિકેશન તમારી મંજૂર થઈ જાય છે ત્યારબાદ તમે ઓનલાઈન એક પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશો એ કઈ રીતે ડાઉનલોડ કરવાનું એના ઉપર જો તમારે વિડીયો જોઈતો હોય તો હું અલગથી બનાવી આપીશ એ ડાઉનલોડ કર્યા બાદ એ પ્રવેશપત્રની મદદથી અને એપ્લિકેશન પ્રિન્ટની મદદથી તમને જે સ્કૂલ ફાળવવામાં આવી હોય ત્યાં આગળ જઈ અને તમે ફ્રીમાં આરટીઈમાં સ્કૂલમાં એડમિશન મેળવી શકો છો અને જો બાળકો તમારે રજિસ્ટર થયેલો મોબાઈલ નંબર બદલવો હોય તો તમે અહીંયા આગળથી બદલી શકો છો રજિસ્ટર મોબાઈલ નંબર બદલો પર ક્લિક કરજો અહીંયા આગળ તમારા બાળકનું નામ અને તેની ડેટ ઓફ બર્થ છે જે આવી જશે અહીંયા આગળ તમારે હાલમાં જે રજિસ્ટર થયેલો મોબાઈલ નાખવાનો છે અહીંયા આગળ નવો મોબાઈલ જે તમે એડ કરવા ઈચ્છો છો તે નાખવાનો છે અહીંયા એ જ મોબાઈલ નંબર વળી પાછો એડ કરી દેવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનો છે ત્યારબાદ તમારા જૂના મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે તમે જેવો એન્ટર કરશો અને સબમિટ પર ક્લિક કરશો કે તમારો મોબાઈલ નંબર જે છે તે બદલાઈ જશે અને મિત્રો જો તમારે જાણવું હોય કે તમારી જે અરજી છે તે મંજૂર થઈ કે ના મંજૂર કે તમારી એપ્લિકેશનની સ્થિતિ ક્યાં આગળ પહોંચી તો તમે કઈ રીતે જાણશો એ હવે આપણે જાણશું એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે અહીંયા ઓનલાઈન અરજી પર ક્લિક કરી લેશો જે બાળકનું એપ્લિકેશન નંબર છે તે અહીંયા એડ કરી લેશો અને નીચે બાળકની જે કંઈ જન્મ તારીખ છે તે એડ કરી લેશો અને નીચે સબમિટ પર ક્લિક કરી લેશો ત્યારબાદ મિત્રો તમારું એપ્લિકેશનનું સ્ટેટસ તમને અહીંયા જણાવવામાં આવશે તમે જોઈ રહ્યા છો અહીંયા મને કહેવામાં આવ્યું છે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષા એ મંજૂર થવાનું બાકી છે તો તમારું જે કંઈ અપડેટ હશે તે તમને અહીંયા જ તે જાણવા મળશે તો આવી રીતે તમે એપ્લિકેશનનું સ્ટેટસ જાણી શકશો તો મિત્રો મને ઉમીદ છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને તમને બધું સમજાઈ ગયું હશે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો કો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલીએ ગા વિડીયોને લાઈક કરી લેજો તમારા લાઈકથી મને મોટિવેશન મળે છે અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી લેજો કેમ કે હું આવા જ તે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ તમારા માટે લાવતો રહેવાનું છે અને જો તમને કોઈ પણ કન્ફ્યુઝન જે કુછ સમજમાં નહીં આવ્યું છે તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો તો મળી એક નેક્સ્ટ વિડીયોમાં તાત્તક બાય બાય